વિદ્યાર્થી મિત્રો કલરો બોર્ડન સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન માં આપનું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ધોરણ 5 વિષય આસપાસ પાઠ નંબર 13 પહાડી રહેઠાણ. તેમાં આપણે થોડું ઘણું જોઈ લીધું હતું કે એ બધું જે ગૌરવ જાણ્યો હતો, એ મુસાફરી કરતો હતો, પર્વતીય વિસ્તારમાં ગયો, એ બધું. હવે આપણે શું જોવાનું છે? 23 નંબર 127 ઉપર કે જ્યાં છે શ્રીનગર તરફ જે ગૌરવ જાણ્યો કશ્મીરના ગામડાઓમાં
જમ્મુમાં ઘર તો જો આપણે ક્યાં કે મુંબઈમાં જે આપણે હોય છે સિમેન્ટના કાચના ને એવા બધા ઘર એવા ઘર જોયે છે લેહમાં જોયા હતા એવા ઘર જોયા નહીં એક લાંબી મુસાફરી પછી હું અને લોદર મુંબઈ પહોંચવા આવ્યા હતા હું ભારે હૃદયે પરત ફર્યો એટલે કે નાવું ગમતું નહોતું પણ તો પણ એને શું કરવું પડે છે આવવું પડે છે મને એ પણ અનુભવ થયો કે મારી મોટરસાયકલને પણ પાછું આવવું નહોતું હું કેમેરામાં થોડી યાદ લઈને આવતો હતો અને ખરેખર આ અંત ન હતો હવે પછી જ્યારે લોદર અને હું શહેરથી કંટાળું છું ત્યારે નવી ફૂસન મુસાફરીનું આયોજન કરશું કે પાછા જ્યારે કંટાળું છું પાછા શું કરશું કે મેં પાછા ફરવા જશું તમને કઈ બાજુમાં ચિત્ર આપ્યું છે કોનું છે કે બેકરી વાળાનું છે બેકરી વાળા શું કરે છે બહાર એ લોકો આપણે કે બેકરીમાં આપણે મીઠાઈઓ લેવા જઈએ આ લોકોને શું હોય કે રોટલા છે રોટલીઓ છે એ બધું શું કરે છે બેકરીમાં વેચે છે ત્યાં લોકો ઘરમાં રોટલી કે એવું બનાવતા નથી એ લોકો શું કરે છે ડાયરેક્ટ બેકરીમાંથી તૈયાર મેળવે છે તો એનું ચિત્ર આપ્યું છે હવે નીચે આપેલું છે કહો કહોમાં શું છે કે જમ્મુ અને કાશ્મીરમાં અમુક ભાગોમાં ઘર આબોહવાને અનુરૂપ અને ત્યાંના લોકોની જરૂરિયાત મુજબ બનાવેલા હતા એટલે શું કહે છે એ લોકોને જે રીતે અનુકૂળ થાય એ રીતે એ લોકોએ શું કરેલું હતું ઘર બનાવેલા હતા પછી શું છે કે તમે રહો છો તે જુદા જુદા પ્રકારના ઘર છે જો હા તો તેના કારણો વિશે વિચારો કેમ આપણે જુદા જુદા ઘર હોય છે તો કેવા પ્રકારના ઘર હોય છે જેમ કે સિમેન્ટ છે માટી છે કપચી છે ઈંટ છે એનાથી બનાવેલા ઘર હોય છે જે આપણને શું આપે છે ઠંડીથી રક્ષણ આપે ગરમીમાં આપણને ઠંડક આપે અને બીજી જરૂરિયાતો આપણને પૂરી પાડે છે હવે છે કે તમારા પોતાના ઘર વિશેની વિચારો તો તેમાં કશું ખાસ છે એ જોવાનું છે જેમ કે આપણે વરસાદથી પણ બચાવે પછી ગરમીથી પણ બચાવે બીજું કે ધારો કે આપણે કપડાં સૂકવવા હોય તો કપડાં સૂકવવા આપણે ક્યાં જશું ટેરેસ ઉપર જશું પછી ધારો કે મોરબો છે અથાણું છે બધું સૂકવવા આપણે ક્યાં જશું ટેરેસમાં ટેરેસનો ઉપયોગ કરશું પછી આપણે ઘરમાં રહેશું એટલે અંદર બધી સુખ સુખ સગવડો આપણે કરશું બધી રૂમ ઓરડા બનાવશું કાચની બારીઓ બનાવશું ગ્રીલો બનાવશું લોખંડની બધી વસ્તુઓ વાપરશું તે બધી જરૂરિયાતો આપણે આમાં બતાવી છે પછી શું છે કે તમારું ઘર બનાવવા કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો શું તે કાદવ ઈંટ પથ્થર લાકડું કે સિમેન્ટ છે તો કે હા કે ઈંટની બનાવેલી છે અને સિમેન્ટથી લીપેલી છે ને બીજું શું થયું છે કે લોખંડ છે લોખંડના આપણે સળિયા વાપરેલા છે પછી કાચની વસ્તુઓ આવેલી છે એ બધા બનાવવા માટે ઘરનો ઉપયોગ કરેલો હતો પછી ચર્ચા કરો અને લખો છે એમાં શું છે જો એક નીચે એક સવાલ આપેલો છે ઓલું ચિત્ર દોરવાનું છે તો તમારે ચિત્ર બનાવવાનું છે નહીં બીજું શું છે કે તમે ચાંપા અને બાકરવા લોકોની રહેણી કરણીમાં કોઈ સમાનતા કે તફાવતનું અનુમાન કરી શકો છો તો ચાંપા જાતિ ક્યાં હતી જે પર્વતીય વિસ્તારમાં રહેતી હતી ક્યાં તો કે 5000 ફૂટ ઉપર જ્યારે બાકરવા જાતિ ક્યાં રહેતી હતી પર્વતીય વિસ્તારમાં રહેતી હતી પણ એટલી ઊંચાણવાળા વિસ્તારમાં રહેતી હતી નહીં પછી એવા લોકો બંનેનું જીવન સેના ઉપર નિર્ભર હતું તો કે ઘેટા અને બકરા ઉપર કેમ તો કે એનું જે ઘેટા અને બકરાનું જે બાળ આવે છે એનું મૂન આવે એ લોકો બે કાપીને પછી શું બનાવતા સ્વેટર ને શાલ એવું બનાવતા તો ચાંપા જતીને લોકો વધારે ઊંચાઈ ઉપર રહેતા જેથી એ લોકો ઠંડકમાં વધારે ઠંડક મળતી તો એ લોકો શું કરતા બકરીઓને એના વધારે વાળ હતા જે વધારે ઊંચું મળતું એનું શું કરતા એ પશ્ચિમી શાલ બનાવતા છે આપણે આગળ જોઈ દઈએ પશ્ચિમી નામની શાલ બનાવતા જે 6 સ્વેટર બરાબર છે આપણે જેટલા 6 સ્વેટર પહેરીએ ને આપણને જેટલી ગરમી મળે એટલી એની એક શાલમાં ગરમી મળે છે જ્યારે બાકરવા જાતિના લોકો હતા એ શું કરતા એ નોર્મલી આપણે જે સ્વેટર છે શાલ છે સિમ્પલ જે બનાવી એ વસ્તુ એ ઊનમાંથી બનાવતા હતા હવે આપણે અહીંયા શું થાય છે પાઠ પૂરો થાય છે આ પાઠમાં આપણે બધું જોઈ લીધું કે ગૌરવ જાનીની મુસાફરી ગૌરવ જાની બધે ફરે છે મુંબઈથી બધા અલગ અલગ ઘરો જોવે છે પછી ત્યાંથી એ પર્વતીય વિસ્તારમાં જાય છે પર્વતીય વિસ્તારના બધા અલગ અલગ ઘરો જોવે છે જેમ કે યાત્રાવાળામાંથી એ લોકોએ જે તંબુ બનાવેલો હતો એ જોયો હતો કે છે એને કેટલી ગરમી આપતો હતો એ બધું આપણે જોયેલું હતું હવે આપણે જે આગળનો પાઠ છે જ્યારે ધરતી પર ધરતી ધ્રુજી ઉઠી એ આપણે હવે